अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 5 विषय आसपास विषयांक पाठ 20 जंगलों कोना जेमा भाग बीजो। विद्यार्थी मित्र आगळना भाग में आपने जोयुं हतुं कि जंगलों आपणी कुदरती संपत्ति छे। जंगल में रहता लोकोने वनवासी कहेवाय छे। आपणे सूर्यमणि विषे पण जाण्युं हतुं। सूर्यमणिना काका तेने बिसनपुर ने शाळामां भणवा माटे मोकले छे। पहला तो सूर्यमणि भणवा जवा तैयार थती नथी, परंतु काकाना समझावाने कारणे ते बिसनपुर शाळामां भणवा माटे जाय छे। हवे आपणे आगळ अभ्यास करीशुं सूर्यमणिनी सफर। बिसनपुरनी शाळा जोई सूर्यमणि आनंदित थई गई। शाळा गाढ जंगलोनी नजदीक हती। सूर्यमणिए सखत मेहनत करी अने शिष्यवृत्ति मळ्या बाद तेणे बीए पास कर्यो। बीए करनारी गाममां ते पहेली छोकरी हती। ज्यारे ते कॉलेजमां हती त्यारे ते एक पत्रकार वासवी दीदीने मळती। सूर्यमणि जल्दी ज तेनी साथे झारखंड जंगल बचाओ आंदोलनमां काममां जोडाई। तो हवे सूर्यमणि बिसनपुर शाळामां आवे छे। त्यानुं वातावरण जोईने ते तो खूब ज आनंदित थई जाय छे, કેમ કે શાળા જે હતી તે ગાઢ જંગલોની વચ્ચે હતી। હવે શિષ્યવૃત્તિ મળે છે સૂર્યમણીને, તેથી તે બીએ પાસ કરી લે છે અને બીએ પાસ કરનારી તેમના ગામમાં આ પ્રથમ છોકરી હતી। જ્યારે તે કોલેજમાં ભણતી હતી ત્યારે તે એક પત્રકાર જેમનું નામ છે વાસવી દીદી તેમના સંપર્કમાં આવે છે અને તેમની સાથે તે ઝારખંડ જંગલ બચાવ આંદોલનના કામમાં જોડાઈ જાય છે। આ કામ સૂર્યમણીને ખૂબ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું। તેના પિતાને તે ન ગમ્યું, પરંતુ સૂર્યમણીએ કામ ચાલુ રાખ્યું। એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે પણ લડત ચાલુ કરી। તેના બાળપણના મિત્ર બીજોએ આ કામમાં તેની મદદ કરી। તો હવે જ્યારે સૂર્યમણી ઝારખંડ જંગલ બચાવ આંદોલનમાં જોડાય છે તો દૂર દૂર સુધી તે પ્રખ્યાત થઈ જાય છે અને આ બધું તેના પિતાને ગમતું નથી, છતાં પણ સૂર્યમણિ પોતાનું કામ ચાલુ જ રાખે છે। એટલું જ નહીં, તે ગામ લોકોના હક માટે પણ લડે છે। તેનો મિત્ર છે જેનું નામ છે બીજો, તે પણ તેને કામમાં મદદ કરે છે। સૂર્યમણિનો બીજો મિત્ર હતો મિરજી, જે દિવસ રાત તેની સાથે રહેતો। સૂર્યમણિ તેના બધા સ્વપ્ન અને વિચારોની તેની સાથે આપ લે કરતી। મિરજી સાંભળે અને કહે કી સૂર્યમણીનો બીજો મિત્ર હતો તેનું નામ છે મિરજી, જે દિવસ રાત સૂર્યમણી સાથે રહેતો હતો। સૂર્યમણી બધા જ વિચારો અને સ્વપ્ન એ મિરજી સાથે આપ લે કરતી, એટલે કે મિરજીને સંભળાવતી અને મિરજી એને સાંભળતો અને કી કરતો। તો આ મિત્ર હતો પોપટ, એનું નામ શું રાખ્યું હતું? મિરજી રાખ્યું હતું સૂર્યમણીએ તેના મિત્રનું, એટલે કે પોપટનું જે નામ છે તે મિરજી રાખ્યું હતું। સૂર્યમણીનું કુદુક જાતિ માટે એક સ્વપ્ન હતું। તે તેના લોકોને વનવાસીઓ હોવા માટે ગૌરવ અનુભવાય તેવું ઈચ્છતી હતી। તો હવે સૂર્યમણીને એક સ્વપ્ન હતું કે કુદુક જાતિના જે લોકો છે તે પોતાની જાતિ માટે, એટલે કે પોતે વનવાસી છે એના માટે ગૌરવ અનુભવે। સૂર્યમણીનું તોરણ। જ્યારે સૂર્યમણીએ વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે તે 21 વર્ષની હતી। તેણે તેને તોરંગ કહ્યું। કુદુક ભાષામાં તેનો મતલબ જંગલ થાય છે। સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય। તો હવે સૂર્યમણીએ એક સંસ્થા ખોલી, કેન્દ્ર ખોલ્યું હતું જેનું નામ રાખ્યું હતું તોરણ। જ્યારે એ કેન્દ્ર ખોલ્યું હતું ત્યારે સૂર્યમણિ ફક્ત 21 વર્ષની હતી અને તોરણનો કુદુક ભાષામાં અર્થ થાય છે જંગલ। સૂર્યમણિ ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરી મજા માણે। તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં, બાળકોએ પણ
છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા શીખવી જોઈએ. બાળકોએ શાળાની ભાષા શીખવી જોઈએ, પરંતુ તેમને તેમની પોતાની ભાષા સાથે જોડાવા જોઈએ. આ બધું તોરણ કેન્દ્રમાં થતું હતું. તો હવે સૂર્યમણીએ તોરણ કેન્દ્રમાં શું શું થતું હતું કે લોકો પોતાની ભાષામાં ગીતો ગાય, પારંપરિક કપડાં પહેરે, મજા માણે, પોતાનું સંગીત ભૂલે નહીં. બાળકો પણ છોડવાઓને અને ઔષધિઓને ઓળખે, વાંસમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની કલા પણ શીખે. બાળકો શાળાની ભાષા તો શીખે જ, પરંતુ પોતાની જે કુટુંબ ભાષા છે તે ભૂલે નહીં. આ બધું તે ઈચ્છતી હતી અને આ બધું જ કાર્ય તેનું જે કેન્દ્ર હતું તોરણ તેમાં થતું હતું. કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા ત્યાં મૂકવામાં આવ્યા. હવે સૂર્યમણી શું કરે છે? કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ માટે ખાસ પ્રકારના પુસ્તકો સંગ્રહ કરે છે અને વાંસળી, જુદા જુદા પ્રકારના તબલાઓ વગેરે તે પોતાના કેન્દ્રમાં મૂકે છે. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા જો કોઈને ડર લાગે કે તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે, ત્યારે તેઓ સૂર્યમણી પાસે આવતા. સૂર્યમણી તેમના હકો માટે લડતી. હવે જે આદિવાસી જાતિ છે એટલે કે વનવાસી લોકો, તેમને જ્યારે પણ કોઈ અન્યાય કરે અથવા તેમને ડર લાગે કે તેમની જમીન અને તેમની આજીવિકા લઈ લેવામાં આવશે, ત્યારે તેઓ સૂર્યમણી પાસે જતા અને પોતાના હક માટે માંગણી કરતા. સૂર્યમણી પણ તેમની મદદ કરતી અને તેમના હક માટે લડતી. સૂર્યમણી અને બીજોએ લગ્ન કરી લીધા અને સાથે મળીને કામ કરે છે. આજે તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. તેને બીજા દેશોમાં પણ તેના અનુભવોની આપ લે કરવા આમંત્રણ આપવામાં આવે છે. તેના વિસ્તારના લોકો પણ નવા જંગલના કાયદાઓ માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે. હવે સૂર્યમણીએ પોતાના બાળપણના મિત્ર બીજોય સાથે લગ્ન કરી લીધા. હવે સૂર્યમણી અને બીજોય સાથે મળીને કામ કરે છે અને એમના કામની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે. બીજા દેશોમાં પણ સૂર્યમણીને બોલાવવામાં આવતી, આમંત્રણ આપવામાં આવતું બીજા દેશોમાંથી તેના અનુભવોની આપ લે કરવા માટે. હવે જે સૂર્યમણીના વિસ્તારના જે લોકો છે તે લોકો પણ પોતાના હક માટે લડે છે, જંગલના કાયદાઓ જાણે છે અને અવાજ ઉઠાવે છે. જંગલના હકનો કાયદો 2007. જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તેઓનો જંગલની જમીન પર અને ત્યાં જે ઉગે તેના પર હક છે. તેઓને જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ નહીં. જંગલોની રક્ષાનું કામ તેમની ગ્રામસભા દ્વારા થવું જોઈએ. હવે આ કાયદો છે 2007, જંગલના હકો કાયદો 2007. એ કાયદા અનુસાર જે લોકો જંગલમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તે જંગલની જમીન પર અને ત્યાં જે ઉગે છે તેના ઉપર તે લોકોનો હક કહેવાય છે અને તેમને કોઈ પણ કાઢી મૂકે નહીં, કોઈ પણ કાઢી શકશે નહીં. જંગલોની રક્ષા કરવાનું કામ તેઓ કરે છે અને ગ્રામસભા દ્વારા થવું પણ જોઈએ. હવે આગળનો જે અભ્યાસ છે તે આપણે આવતા તાસમાં કરીશું. અહીં સુધી તમને સમજ પડી ગઈ હશે વિદ્યાર્થીની મિત્ર. અલ્લાહ હાફિઝ.